અંકલેશ્વરના વેક્સિનેશન સેન્ટર ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા. માસ્ક અને સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો. કોરોના સામે કવચરૂપી વેક્સિન લેવાને રજીસ્ટ્રેશન કરાવવા આવેલા લોકો કોરોના નિયમોનો ભંગ કરતા નજરે પડ્યા હતા. વ્યવસ્થા અને ધીરજના અભાવ વચ્ચે કોરોના સામે જંગ મુશ્કેલ બની શકે છે. જ્યાં સરકાર વેક્સિનેશનને લઈને લોકોને જાગૃત કરી રહી છે કે વેક્સિનેશન જરૂરી છે, ત્યારે બીજી તરફ વેક્સિનેશન ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે. વેક્સિનેશન જ્યારથી શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધી વેક્સિનેશનનો અભાવ રહ્યો છે. તેવી જ એક સમસ્યા અંકલેશ્વરના નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે વેક્સિનેશન માટે લોકો પડાપડી કરી રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ વેક્સિનેશન માટે જથ્થો અપૂરતો છે, ત્યારે લોકો દ્વારા થઈ રહેલા કોરોના ગાઈડલાઇનનો ભંગ અતિ નિંદનીય છે. લાઇનો તો જણાઈ રહી નથી ત્યારે લોકો ભેગા થઈને ટોળેટોળા થઈ રહ્યા છે, જે માસ્ક પણ નથી પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાકરા ઉડી રહ્યા છે. તો આના માટે શું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી જવાબદાર બનશે? કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લામાં આમંત્રણ અપાઈ રહ્યું છે અને સ્થાનિકો પણ કોરોનાને ભૂલી ગયા હોય તેમ વર્તાઈ રહ્યું છે, જેથી સરકારે વેક્સિનેશનના ડોઝનો જથ્થો વધારવો જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.